નમસ્કાર, હેલ્ધી રસોઈ ઘરમાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું ભરેલા સંભારિયા અથવા તો ભરેલા રવૈયા. તો ચાલો રેસીપી જોઈ લઈએ કેવી રીતે બને છે. તો ચાલો, જો મેં અહીંયા રવૈયા ધોઈને આ રીતે કટ કરી લીધા છે. હવે મસાલા માટે મેં જે સામગ્રી લીધી છે એ આપણે જોઈ લઈએ. મેં અહીંયા એક વાટકી કોથમીર લીધી છે, અહીંયા 3 ચમચી મેં ધાણા જીરું લીધું છે અને હળદર લીધી છે. ત્યારબાદ મેં અહીંયા 3 ચમચી જેટલું મેં મરચું લીધું છે. અહીંયા મરચું તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. અને નમક લીધું છે. અહીંયા મેં આદું, મરચાં, લસણ અને થોડી ગરમ મસાલાની પેસ્ટ લીધી છે. અને વઘાર માટે મેં અહીંયા એક નાનું ટામેટું ઝીણા સમારી લીધા છે. તો ચાલો હવે આપણે મસાલો બનાવી લઈએ. તો અહીંયા આપણે બધી સામગ્રી મિક્સ કરી દઈશું. મેં અહીંયા સિંગદાણાનો ભૂકો એડ નથી કર્યો, એના બદલે મેં અહીંયા ટામેટાનો ઉપયોગ કર્યો છે. જો તમારે સિંગદાણાનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. આ રીતે બધો જ મસાલો મિક્સ કરી લઈશું. તો આ રીતે ચારે બાજુ આપણે ચીરા કરી દઈશું અને પછી વચ્ચે આ રીતે મસાલો ભરી દઈશું. એકદમ ફૂલ મસાલો ભરાય એ રીતે આપણે એને કરીશું કોટિંગ. જો આ રીતે બધા જ રવૈયા સંભારી આ રીતે આપણે ભરી લઈશું. મેં અહીંયા તેલ મૂક્યું છે. હવે આપણે વઘાર માટે તેલ તો જે રેગ્યુલર લેતા હોય એના કરતાં થોડું વધારે લેવાનું. અને આ રીતે જીરું હું ઉમેરી દઉં છું. જીરું થઈ ગયું છે. હવે થોડી આપણે હિંગ ઉમેરી દઈશું. અહીંયા મસાલો ભરતી વખતે આટલો મારે જે આપણે મિક્સ કર્યો હતો સંભારિયામાં ભરવા માટે, તો આટલો મસાલો મારે બચી ગયો છે તે હું એ પણ એડ કરી દઈશ આની અંદર. મેં બધા જ મસાલા સંભારિયામાં ભરી દીધેલા છે એટલે હું બીજા કોઈ પણ મસાલા ઉપરથી એડ કરીશ નહીં. હવે હું અહીંયા ટામેટાં ઉમેરી દઈશ. ટામેટાં ઉમેરવાથી સંભારિયાની અંદર ગ્રેવી ખૂબ જ જાડી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એટલે હું અહીંયા ઉમેરી દઈશ. ત્યારબાદ હું અહીંયા કોથમીર પણ જોડે જ ઉમેરી રહી છું. આપણે ઉપરથી પણ કોથમીર એડ કરી શકીએ છીએ પણ આની અંદર ઉમેરવાથી એનો જે કોથમીરનો સ્વાદ હોય છે એ ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જાય છે. હવે એક એક સંભારિયાને આ રીતે મૂકી દઈશું. તમે જોઈ શકો છો મેં આ રીતે સંભારિયાને ગોઠવી દીધા છે અને મેં હલાવ્યા નથી બિલકુલ પણ. હવે એની અંદર હું એક નાની વાટકી અથવા તો 1/2 કપ જેટલું તમે પાણી ઉમેરી દો અને એને ઢાંકીને આપણે ચડવા દેવાનું છે. તો ધીમા ગેસ ઉપર આપણે એને ચડવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા મેં સંભારિયાને એક પણ વાર હલાવ્યા નથી. હવે આ રીતે બીજી સાઈડ પલટાવી દઈશું આપણે. અને જો તમને લાગે કે હજુ કાચા છે અને એની અંદર પાણી ઉમેરવાની જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી દઈશું. હું અહીંયા 1/2 કપ જેટલું પાણી બીજું ઉમેરું છું. આ રીતે દરેક સંભારિયાને બીજી સાઈડ આ રીતે ઉલટાવી દઈશું અને એની અંદર હું પાણી ઉમેરી દઉં. તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ સંભારિયા બીજી તરફ ઉલટાવી દીધા છે. અહીંયા નીચે મસાલો પણ એકદમ મસ્ત ગ્રેવી થઈ ગયો છે. હવે થોડું પાણી ઉમેરીશું કારણ કે સંભારિયા થોડા કાચા છે ચડવાની. હવે જો તમારે આની અંદર વધારે ગ્રેવી રાખવી હોય તો તમે થોડું વધારે પાણી ઉમેરજો. મેં અહીંયા 1/2 વાટકી જ પાણી ઉમેર્યું છે, એ પણ નાની વાટકી. હવે એને ધીમા ગેસે ચડવા દઈશું, ઢાંકી દઈશું. તમે જોઈ શકો છો સરસ મજાના સંભારી આપણા થઈ ગયા છે અને સરસ મસાલો પણ થઈ ગયો છે, ચડી ગયો છે. હવે આપણે એને
મિક્સ કરીને થોડું ગાર્નિશ કરી દઈએ અને પ્લેટમાં સર્વ કરી દઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા સંભારિયા તૈયાર છે વિથ મસ્ત મજેદાર ગ્રેવી સાથે. તો એન્જોય કરો. આભાર.